આ ગામમાં આ ગામમાં કેમ રહેવાયરે મારું નામ પાડ્યું છે મારું નામ પાડ્યું છે સંતુરંગી પીટ્યો મોહનીઓ કે છે મને લે ઓલા ભીકા કાકા કે છે મને સંતુરંગીલી આ ઘરડે ઘર પણ પણ હું સંતુરંગીલી તરીકે જીવી રહી છે એના મનમાં એમના કાનોમાં અને એ લોકો મને બોલે કે તમારે બોલવું પડશે સરિતાબેન એ તો હું બોલું છું જરા જારવીને હાલો મનોજ કુમાર બોલ્યા શોરીનથી હાલ તમારે ફૂલનું ઘાણ કાઢી નાખ્યું કહીને આંદ્રામું તો આ લોકોને ગમે છે તારોય વારો આવશે માદરી તારોય વારો આવશે તેથી મારો એ ડંકો વાગતો વાગશે તાર ખીચામાં નહીં હોય પહી ને હું ચેખુમા કરતી હોય સહી તું કગરીને માગી જે આસરો હું હસી પડીને કહીશ નહીં તારો વારો આવશે મુદ્રિત સંતનો એ ડંકો અ હમણાં આપણે જેમને સાંભળ્યા એમને ઇન્ટ્રોડક્શનની ખરેખર જરૂર નથી એ બીજું કોઈ નહીં પણ પદ્મશ્રી સરિતાબેન જોશી સરિતાબેન બીબીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ તો આપને પદ્મશ્રી મળ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ આભાર બેન પદ્મશ્રી એ સૌથી શ્રેષ્ઠ ગણાતા પુરસ્કારમાંનો એક પુરસ્કાર છે અને તમને પુરસ્કાર મળ્યો છે તો એ બદલ તમે શું કહેવા માંગો ઓફકોર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો આભારી છું મારું કામ ત્યાં સુધી પહોંચ્યો એ માટે ઈશ્વરની આભારી છું પ્રેક્ષકોની ખાસ જેમણે મને હંમેશા હંમેશા સાચવી છે બિરદાવી છે એમની પણ હું આભારી છું કે બધાને મારું કામ વખડાવ્યું છે એ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું આંખ છે આ કાન છે આ નાક છે આ હોટ છે બત્રીસ પુરા દાંત વચ્ચે જીભનું પણ સ્થાન છે બોલો સાહેબો તમને કન્યા પસંદ છે તમે જન્મે મહારાષ્ટ્રીય અને ગુજરાતી થિયેટરમાં આજે તમારો કોઈ પર્યાય નથી આમ જોવા જઈએ તો તો આટલું ફાકડું ગુજરાતી કઈ રીતે કઈ રીતે ગુજરાતી રંગભૂમિમાં તમને એક તો ઉછેર ગુજરાતમાં થયો વડોદરા જ ભલે જન્મ મારો આ મહારાષ્ટ્રમાં થયો પણ હું એમાં કંઈ સંજોગો એવા હતા કે અમે ત્યાં જ રહેતા હતા ત્યાં અને ભણતા હતા ત્યાં થોડું ભણી છું પણ સર્કલ થોડું મરાઠી પણ હોય અને આજુબાજુવાળા ઓળખીતા પાળખીતા ગુજરાતીઓ એટલે થોડું થોડું જરા સાંભળેલું ગુજરાતીઓ એમ સડનલી તમને બાળકને કેવી રીતે એક ટ્રેડિશનલ થિયેટરમાં ઓફર આવે ને આપણે કરતાં થઈએ કામ કરીએ તો એ તો શીખવાડવામાં આવે અમને લોકોને શબ્દો કે પાઠ જેને કહીએ અમે લોકો ડાયલોગ એ તે જમાનામાં પાઠ કહેવાતો હતો કે આ પાઠ મોડે થઈ ગયો તારે એટલે દસ ડાયલોગ હોય તો આ કાન છે આ નાક છે આ આંખ છે આ હોઠ છે બત્રીસ પૂરા દાંત વચ્ચે જીભનું પણ સ્થાન છે આવા બધા છપ્પાઓ ગુજરાતીમાં તે જમાનામાં લેખકો લખતા સેકન્ડ સ્ટેન્ડર્ડમાં હતી હું સ્કૂલમાં મેં શાંતાદેવી મહારાણી અમારા વડોદરાના એમની સાથે મેં એક એમની સામે સ્કૂલમાં પરફોર્મ કર્યો હતો કુશની કેરેક્ટર કરી હતી ને મને જ્યારે ગાતા સારું આવડતું સ્વરમાં આવડતું હતું એટલે એ શરૂઆત કરીને તરત જ મને એક કે બે મહિનામાં એક ટ્રેડિશનલ થિયેટરમાં કોઈનું રિપ્લેસમેન્ટ હતું અને ફરદો નિરાનીએ મને ખોળી કાઢી જેને કહેવાય ને શોધતા શોધતા કે આ છોકરી કોઈ છે જેને આવડે છે અને એ રીતે હું સાત વર્ષની ઉંમરથી કામ પર ચડી ગઈ તમે જૂની અને નવી ગુજરાતી રંગભૂમિના સેતુ બની ગયા છો તો શું ફરક લાગે છે એ સુવર્ણકાળ અને આજના મોડર્ન નાટકોમાં આજનું મોડર્ન નાટકનો તબક્કો હું બહુ મોડર્ન નાટક એવી રીતે એક્સેપ્ટ નથી કરતી મારો જે જમાનો હતો નાઇન્ટીન ફિફ્ટીથી જે ફિફ્ટી ફાઈવ હું મેં ફિફ્ટી સેવનથી શરૂઆત કરેલી ત્યારે હું જૂની રંગભૂમિ પર જ હતી પણ એમાં નાટકોના જે સબ્જેક્ટ હતા ગરીબ કન્યા કુનીલ કન્યા અમલદાર ત્યારે સ્ત્રીઓની વાતો હતી ત્યારે ત્યારે સ્ત્રીઓની વાતો હતી કે છોકરાઓ સ્ત્રીને જોવા આવે ઘરમાં એમ ચર્ચા ચાલે કે કેમ વાય હું શું કંઈ કોઈ એમ એક્ઝિબિશનમાં મૂકવાની આ વસ્તુ છું એ એ કેરેક્ટરો બનતી એ સબ્જેક્ટ બનતા કે સ્ત્રી મા બાપ સાથે થોડી લડે જે ભણેલી દસમી ચોપડી સુધી ભણે કે હું શું કામ સિતાર વગાડી નથી શકતી કે હું મારા કોલેજમાં એક નાટક થયું તમને કેમ વાંધો આવ્યો આજુબાજુ શું વાત છે છોકરી નાટકોમાં કામ કરે છે કલાકાર આ હેદ એન સર કોણ કરશે એવું બધું થોડું હતું પણ હતું હતું તો તે જમાનામાં જ્યારે નાટકોના સબ્જેક્ટ થતા હતા ત્યારે ખૂબ સુંદર રીતે અને પછીનો તો દોર આ નવી સોકલ નવી રંગભૂમિ રંગભૂમિ નવી જૂની કંઈ નથી હોતી પણ એના સંદર્ભો બદલાય છે ફોર્મ ઓફ એક્ટિંગ બદલાય છે ગુજરાતનું તમારું ગમતું શહેર કરવું છે ઓફકોર્સ અમદાવાદ અમદાવાદ સાથે મારો નાતો છે ગમે છે ઢાલગરવાડમાં એ રિક્ષામાંથી ઉતરવું બાલા હનુમાનને બધે ફરતી હતી મને એ શહેરની એક મીઠાશ એ લાગે એક તો ઠંડી સરસ 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 શાકભાજીઓ જોતી હતી આમ લાગેલા હોય તે ચોખ્ખી રીતે ગુલાબના ત્યાંના ફૂલ જે આપણા દેશી મળતા હતા સ્ટેશન પરથી ઉતરીએ કે અમને હાર પહેરાવવામાં આવે તે સુગંધ ગુલાબના ફૂલોની હોય એ શહેરમાં કંઈક એવી મીઠાશ હતી કે એનું કારણ એવું બી હોય કે એક પ્રેક્ષક બહુ મીઠો હતો હવે એની વાત કદાચ જુદી થઈ ગઈ છે અમદાવાદનો એ પ્રેક્ષક ક્યાંક ખોવાઈ પણ કદાચ ગયો છે થોડોક છે તો એ યાદ કરતો બિચારો પ્રેમથી અમને યાદ કરે છે